पाठ इंग्लिश ऑनलाइन ना फोर्थ पीरियड में विद्यार्थी मित्रों आप सबनु स्वागत छे। आपणे एक्टिविटी फोर्थ आगळ जोईए। आगळ जोवानी छे ते पहेला आपणे आगळना लेक्चर में शुं समझ्या तेनु एक पहेला गोथ्रू करी लईए, बराबर छे। तो आपणी एक्टिविटी फोर्थ, फास्ट फिंगर फर्स्ट, झड़पी आंगळी पहेली। तो एक्टिविटी में मिस्टर परमार आवे छे, मिस्टर शर्मा, विकास कॉन्टेस्टंट, मिस्टर ब्राइट, त्यारबाद नंदिता गोसाई आंटी। तो एक्टिविटी में कोण छे ते कोनो रोल करे छे ते जोईए। सौथी पहला तो विकास छे ते बधानुं स्वागत करे छे। त्यारबाद स्मित विद्यालयना प्रिंसिपलनुं नाम छे मिस्टर शर्मा। तेना इंग्लिशना टीचरनुं नाम छे मिस्टर परमार। ते स्पर्धाना होस्ट छे। तेनी पासे छे तेमनुं लैपटॉप श्री ब्राइट, मिस्टर ब्राइट। त्यारबाद आपणे वात करी नव कॉन्टेस्टंटनी। त्યારબાદ તેમાં કેબીસીની જેમ જ પ્રશ્ન મૂકવામાં આવે છે, જેને આન્સર આવડે તે બજર પર ફર્સ્ટ ફિંગર મૂકે અને ફર્સ્ટ તેને ચાન્સ આપવામાં આવે। તો એ જ રીતે ફર્સ્ટ આવે છે નંદિતા ગોસાઈ। તો નંદિતા ગોસાઈ, તો સૌથી પહેલાં તો આપણે સ્પર્ધાના રૂલ્સ શું છે તેની જાણકારી મળે। તો સ્પર્ધામાં રૂલ્સ છે કે ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ। પ્રત્યેક સાચો જવાબ તમને ગિફ્ટ એટલે કે ભેટ અપાવશે। અને જો સિક્સ કરેક્ટ આન્સર, છ એ છ જવાબ સાચા હશે તો તમને સ્કોલરશિપ અપાવશે। યુ વિલ ગેટ રૂપીસ 200 એવરી મંથ, તમને દર મહિને રૂપીસ 200 મળશે। ત્યારબાદ ટાઈમ કાઉન્ટિંગ માટે છે મિસ ટિકટિક, એટલે કે તે છે એક પ્રકારની ક્લોક, ઘડિયાળ। તો મિસ ટિકટિક છે તે ફર્સ્ટ 3 ક્વેશ્ચન માટે 1 મિનિટનો સમય આપે છે। ત્યારબાદ 3 હેલ્પલાઇન છે, હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ। 3માંથી તમે કોઈ બી 2 નો યુઝ કરી શકો છો। તો ત્યારબાદ ક્વેશ્ચન મૂકવામાં આવે છે, ત્યારબાદ નંદિતા ગોસાઈ આવે છે, બરાબર છે। હવે નંદિતા ગોસાઈ છે તેને કોમ્પિટિશન શરૂ કરે છે। તો સૌથી પહેલાં તો નંદિતા ગોસાઈ છે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપે છે। સેકન્ડ ક્વેશ્ચન માટે તેના આંટીની હેલ્પ દ્વારા મદદ લે છે। ત્યારબાદ હવે આપણે એક્ટિવિટી આગળ જોઈશું તે પહેલાં સ્પેલિંગની ચર્ચા કરીશું। તો જોઈએ, ચાલો આપણે સ્પેલિંગ જોઈએ। સ્પેલિંગ છે તમારી સ્ક્રીન પર, તો જુઓ સ્પેલિંગ ફર્સ્ટ એટલે કે આપણે આગળ વધીએ ત્યારનો ફર્સ્ટ સ્પેલિંગ। ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડવી। અમાઉન્ટ એટલે કે આપણે જનરલી અમાઉન્ટ શેના માટે લેતા હોઈએ છીએ, અમાઉન્ટ આપણે લેતા હોઈએ છીએ પૈસા, રૂપીસ માટે અમાઉન્ટ લેતા હોઈએ છીએ કે કેટલા રૂપિયા એમ, કેટલી અમાઉન્ટ એમ। પરંતુ અહીં આપણે જથ્થા માટે લેવાનું છે, શેના માટે, જથ્થા માટે। અહીં પાણીની વાત કરવામાં આવી છે, તો પાણીનો કેટલો જથ્થો તેના માટે લેવાનું છે। નેક્સ્ટ સ્પેલિંગ છે ફ્લોવિંગ। ફ્લોવિંગ એટલે કે વહેવું, પાણી વહે છે એના માટે છે ફ્લોવિંગ। નેક્સ્ટ સ્પેલિંગ ડબલ, ડબલ એટલે કે બમણો જથ્થો, ડબલ જથ્થો। ઓડિયન્સ એટલે કે પ્રેક્ષકો, શ્રોતાઓ। નેક્સ્ટ સ્પેલિંગ ટુ બ્રીથ ઇન, ટુ બ્રીથ ઇન એટલે કે શ્વાસ અંદર લેવો, ટુ બ્રીથ આઉટ એટલે કે શ્વાસ બહાર કાઢવો। નેક્સ્ટ સ્પેલિંગ છે પ્લેયર, ખેલાડી, ટુર્નામેન્ટ, સ્પર્ધા, લોસ, ગુમાવવું, વરી, ચિંતા। આપણા લાસ્ટ સ્પેલિંગ આટલા છે। ત્યારબાદ એક્ટિવિટીને આપણે આગળ જોઈશું, તો ચાલો એક્ટિવિટી આગળ જોઈએ। સેકન્ડ ક્વેશ્ચન હતો કે કયો સમુદ્ર ગુજરાતને અડે છે, વિચ સી ટચિસ ગુજરાત। તો નંદિતાએ તેના આંટીને હેલ્પ લઈને આન્સર સિલેક્ટ કર્યો, ધ અરેબિયન સી, તો તેનો આન્સર સાચો હોય છે। તો ત્યારબાદ આપણે આગળ વધીએ, તો આગળ વધીએ છીએ મિસ્ટર પરમારથી, બરાબર છે। તો મિસ્ટર પરમારથી હવે આપણે એક્ટિવિટીની આગળ શરૂઆત કરી। મિસ્ટર પરમાર સેઝ ઓકે, સારું, નંદિતા કીપ ઇટ અપ, નંદિતા કીપ ઇટ અપ એટલે કે આગળ વધીએ। તો મિસ્ટર પરમાર નંદિતાને કહે છે સારું નંદિતા આગળ વધતી રહે। નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન, નાવ હવે ધીસ ઇઝ આ ધ થર્ડ ક્વેશ્ચન, ત્રીજો સવાલ, હવે આ ત્રીજો પ્રશ્ન છે, હવે આ ત્રીજો પ્રશ્ન છે। આફ્ટર ધીસ મિસ ટિકટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ। તો આપણી કન્ડિશન શું હતી કે ફર્સ્ટ 3 ક્વેશ્ચન છે તેમાં મિસ ટિકટિક આપણે કેટલો સમય આપે છે વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટનો, કેટલો આપે છે 1 મિનિટનો, કેટલા ક્વેશ્ચન માટે, 3 ક્વેશ્ચન માટે। પહેલાં 3 ક્વેશ્ચન માટે મિસ ટિકટિક 3 મિનિટનો સમય આપશે, પહેલાં 3 ક્વેશ્ચન માટે મિસ ટિકટિક 1 મિનિટનો સમય આપશે, ત્યારબાદ મિસ ટિકટિકથી ફ્રી થઈ જશે,
નેક્સ્ટ ત્રણ ક્વેશ્ચન માટે ફ્રી. તો જોઈએ આફ્ટર ત્યારબાદ ધીસ મિસ ટિકટિક આ મિસ ટિકટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ તને ખલેલ પહોંચાડશે નહીં. હવે પછી મિસ ટિકટિક તને ખલેલ નહીં પહોંચાડે. હવે પછી મિસ ટિકટિક તને ખલેલ પહોંચાડશે નહીં. ઓકે સારું, લેટ્સ સી, ચાલો જોઈએ હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઇંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. ધ અમાઉન્ટ આપણે જોયો, અમાઉન્ટનો સ્પેલિંગ આપણે જોયો બોર્ડ પર. તો અમાઉન્ટ એટલે કે જથ્થો. ઓફ વોટર પાણીનો, ફ્લોઇંગ વહેતા પાણીનો જથ્થો, ઇન ટુ અ ટેન્ક ટાંકીમાં, ડબલ્સ બમણો, એવરી મિનિટ પ્રત્યેક મિનિટે. તો જો આખેલાનું ટ્રાન્સલેશન, એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. એક ટાંકીમાં વહેતા પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન હવર. ધ ટેન્ક એટલે કે ટાંકી ઇઝ ફૂલ, ભરાઈ જાય છે. એન હવર એટલે કે એક કલાકમાં, ટાંકી એક કલાકમાં પૂરી ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. વેન ક્યારે ટેન્ક ટાંકી હાફ અડધી ફૂલ ભરાઈ છે. તો ટાંકી ક્યારે અડધી ભરાઈ હતી? તો હવે તે પૂછે છે કે એક ટાંકીમાં વહેતા પાણીનો જથ્થો છે તે દરેક મિનિટે કેવો થાય છે? બમણો. તો ટાંકી છે તે આખી ભરાઈ જાય છે. તો અડધી ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય છે? તો આપણે ચાર ઓપ્શન આપવામાં આવેલા છે. એ છે 58 મિનિટ્સ, બી છે 30 મિનિટ્સ, સી છે 59 મિનિટ્સ, ડી છે 31 મિનિટ્સ. 58, 30, 59, 31 મિનિટ, બરાબર છે. ચાર ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરવાનો છે. તો જોઈએ નંદિતા ગોસાઈ છે તે કયો આન્સર સિલેક્ટ કરે છે. નંદિતા કહે છે, ઓ આઈ નો ધ આન્સર. આઈ નો એટલે કે હું જાણું છું. ધ આન્સર જવાબ, મને જવાબ ખબર છે, તો મને જવાબ આવડે છે. ઇટ ઇઝ સી, તે સી છે. 59 મિનિટ્સ, 59 મિનિટ. નંદિતા શું આન્સર આપે છે? 59 મિનિટ્સ. તો આગળ જોઈએ નંદિતાનો જવાબ સાચો છે કે ખોટો છે. મિસ્ટર પરમાર સે, શ્રીમાન પરમાર કહે છે, યસ હા, યુ આર ક્વાઇટ રાઇટ. અરે હા, તું સાચી છે. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા યુ વિન, તું જીતે છે અનધર, બીજું ગિફ્ટ એટલે કે ભેટ. નંદિતા તું બીજી ભેટ જીતે, તું હજુ એક ભેટ જીતે છે. તેના આગળના બે આન્સરની ભેટ તો મળે છે, હવે ત્રીજા આન્સરની પણ ભેટ મળે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિકટિક. નાવ હવે યુ આર તું ફ્રી મુક્ત છે. ફ્રોમ કોનાથી મુક્ત છે? મિસ ટિકટિક. હવે તું મિસ ટિકટિકથી મુક્ત છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. આઈ વોન્ટ ટુ, હું કંઈક સે કંઈક કહેવા માગું છું. સે સમથિંગ, હું કંઈક કહેવા માગું છું. અબાઉટ યુ, તારા વિશે. ધ ઓડિયન્સ, ઓડિયન્સનો આપણે સ્પેલિંગ જોયો તો ઓડિયન્સ એટલે કે શ્રોતાઓ, પ્રેક્ષકો. મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. શું કહે છે મિસ્ટર પરમાર? કે મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. તો શું કહે છે તે આપણે જાણીએ. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર. ગુડ પ્લેયર એટલે કે સારી ખેલાડી ઓફ હોકી, હોકીની. નંદિતા હોકીની સારી ખેલાડી છે. નંદિતા હોકીની સારી ખેલાડી છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. શી વોન ધ વોન એટલે કે જીતી હતી પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. પ્લેયર ઓફ ધ મેચ એ શું છે? એવોર્ડનું નામ છે. એવોર્ડ એટલે કે પુરસ્કાર, તે પુરસ્કારનું નામ છે પ્લેયર ઓફ ધ મેચ. લાસ્ટ એટલે કે છેલ્લે ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. ઇન્ટર સ્કૂલ એટલે કે આંતરિક શાળાકીય હોકી, ટુર્નામેન્ટ એટલે કે સ્પર્ધા. છેલ્લી આંતરિક શાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધી મેચનો પુરસ્કાર જીતી છે. છેલ્લી આંતરિક શાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધી મેચનો પુરસ્કાર જીતી છે. તો આગળ જોઈએ, લેટ્સ ક્લેપ ફોર ધેટ. લેટ્સ, ચાલો, ક્લેપ એટલે કે તાળી પાડી, ફોર ધેટ તેમના માટે, તે માટે ચાલો આપણે તાળી પાડીએ. તો નંદિતા વિશે મિસ્ટર પરમાર છે તે થોડું ઘણું કહે છે. ત્યારબાદ હવે નંદિતા છે તે આગળ વધે છે.
નંદિતા સે થેન્ક યુ સર, આભાર સાહેબ. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમાર કહે છે ઓકે લેટ્સ ગો ઓન, ચાલો આગળ વધીએ. સારું ચાલો આગળ વધીએ. ધ ક્વેશ્ચન ઇઝ, પ્રશ્ન છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ફોર્થ ક્વેશ્ચન પૂછે છે. તો જોઈએ નંદિતા ગોસાઈને શું ક્વેશ્ચન કરવામાં આવે છે અને તે શું આન્સર આપે છે. બરાબર છે, તો જો ફોર્થ ક્વેશ્ચન છે, વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન, વિચ ક્યો ગેસ ડુ લે છે ટ્રીઝ વૃક્ષો બ્રીથ ઇન શ્વાસમાં. વૃક્ષો ક્યો વાયુ અથવા તો ક્યો ગેસ શ્વાસમાં લે છે, વૃક્ષો ક્યો વાયુ શ્વાસમાં લે છે. તો ઓપ્શન ચાર આપેલા છે, એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, ડી મિથેન. તો જોઈએ કે નંદિતા ગુસાઈ છે તે શું જવાબ આપે છે. બરાબર છે, નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા શું કહે છે, મને લાગે છે કે તે બી છે. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમાર કહે છે ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, ઇઝ ધેટ શું તે યોર તારો ફાઇનલ એટલે કે અંતિમ આન્સર ઉત્તર, શું તે તારો અંતિમ ઉત્તર છે. મિસ્ટર પરમાર છે તે નંદિતાને પૂછે છે કે શું આ તારો સાચો છેલ્લો જવાબ છે. તો નંદિતા છે શું જવાબ આપે છે, નંદિતા છે યસ સર, હા સાહેબ, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. સાહેબ હું બી વિકલ્પ પસંદ કરું છું, હા સાહેબ હું બી વિકલ્પ પસંદ કરું છું. મિસ્ટર પરમાર છે, શ્રીમાન પરમાર કહે છે લેટ્સ સી, ચાલો જોઈએ. ઉપ્સ, અરે ધીસ ઇઝ અ રોંગ આન્સર, ધીસ ઇઝ અ રોંગ આન્સર, આ ખોટો ઉત્તર છે, આ ખોટો જવાબ છે. નંદિતા છે તે ત્રણ ક્વેશ્ચનના સાચા જવાબ આપે છે. હવે મિસ ટિક ટિકથી ફ્રી થાય છે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન પૂછવામાં આવે છે, તો ચોથા ક્વેશ્ચનનો આન્સર શું આપે છે, રોંગ આપે છે. બરાબર છે, તો આગળ જોઈએ. યુ લોસ ધ ગેમ, લોસ એટલે કે હારવું, ધ ગેમ એટલે કે રમત, તું રમત હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ, સાચો ઉત્તર છે એ ઓક્સિજન, ઓક્સિજન લે છે વૃક્ષો શ્વાસમાં, ઓક્સિજન વાયુ લે છે. આગળ વધીએ. નંદિતા સેઝ ઓહ અરે, મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી, ચિંતા ન કર, વેલ પ્લેડ, સરસ રમી, સારું રમી. નંદિતા, નંદિતા ટેક યોર સીટ, ટેક લે યોર, તારી સીટ જગ્યા, તારી જગ્યા લે. નાવ અધર કોન્ટેસ્ટન્ટ, હવે અધર એટલે કે બીજા, કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકો, હવે બીજા સ્પર્ધકો, કીપ યોર ફિંગર ઓન ધ બજર, કીપ રાખો યોર તમારી ફિંગર્સ આંગળી, ઓન ધ બજર એટલે કે બજર પર, હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બજર પર મૂકો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હિયર અહીં કમ્સ આવે છે ધ નેક્સ્ટ ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન તો મૂકવામાં આવે છે, બીજો ક્વેશ્ચન ફોર તેના માટે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન. હવે છે તે બાકીના આઠ કન્ટેસ્ટન્ટ માટે નેક્સ્ટ ક્વેશ્ચન મૂકવામાં આવેલો છે. તો લાગે છે ને આ એક્ટિવિટી કેબીસી જેવી જ તે, તો આ પણ એના જેવી જ છે કે આગળ હોટ સીટ પર આવીને ક્વેશ્ચન આન્સર કરવામાં આવે અને ગિફ્ટ જીતવામાં આવે અને સ્કોલરશિપ, જો છ એ છ આન્સર સાચા આપવામાં આવે તો સ્કોલરશિપ મળે. આપણને કેબીસીમાં શું મળે છે, એમાં પણ આપણને પૈસા મળે છે, તો એની જેમ જ આમાં શું મળે છે, ઇનામ મળે છે અને સાથે સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. તો આપણી એક્ટિવિટી અહીંયા પૂર્ણ થાય છે. તો આજે આપણે હોમવર્કમાં શું કરીશું, પહેલાં તો આપણે સ્પેલિંગ લખવાના છે, ત્યારબાદ આપણે ઇંગ્લિશનું ટ્રાન્સલેશન લખવાનું છે. બરાબર છે, ધીરે ધીરે તમારાથી જેટલું થાય એટલું લખવાનું છે. સૌથી પહેલાં તો આપણે ફર્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી ફોરમાં જેટલું સમજાયું હતું તેટલું ટ્રાન્સલેશન લખવાનું, સૌથી પહેલાં ઇંગ્લિશની લાઈન લખવાની, ત્યારબાદ ટ્રાન્સલેશન લખવાનું છે, એટલું આજનું હોમવર્ક છે. બરાબર છે, તો સ્પેલિંગ લખવાના છે, ત્યારબાદ એક્ટિવિટી ફોરનું ટ્રાન્સલેશન લખવાનું છે, એટલું હોમવર્ક. ફરી મળીશું આપણે એક્સરસાઇઝ સાથે ઓનલાઈનના નેક્સ્ટ પીરિયડમાં. થેન્ક યુ.